गुड मॉर्निंग बाळ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 2 કલોલ પાઠ 4 જંગલ બુક ભણીશું. અગાઉ આપણે જોઈ ગયા જંગલના પ્રાણીઓ વિશે, એમની પૂંછડી, એમનું મહત્વ, એ શું કરે છે, ક્યાં કરે છે, એ બધા આપણે જોઈ ગયા, એના શરીરના વિવિધ ભાગો જોયા. હવે આજે આપણે એના આધારે એક પાઠ જોશું, વાર્તા જોશું, સાંભળશું. વાર્તાનું નામ છે સિંહ સાહેબની પૂંછ. હવે હું બોલતે જઈશ અને તમે વાક્ય જોતા જાજો. બહુ સરસ મજાની વાર્તા છે. જંગલના પ્રાણીઓ જંગલમાં કેમ અને કેવી રીતે કરે છે. હવે જંગલ હોય તો ત્યાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે, જેવા કે સિંહ, હાથી, જીરા, હરણ, સંસલુ, શિયાળ, હવે વગેરે પ્રાણીઓ ત્યાં રહેતા હોય છે. એટલે એકબીજાને સાથે દોસ્તી હોય છે. આમ તો બધા વળી મળીને રહેતા હોય છે. તો ચાલો અહીંયા પ્રાણીઓ સાથે રહે અને શું કરે છે એ આપણે વાર્તામાં સાંભળીશું. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો, એ તો આપણે જાણીએ છીએ. જાતે શિકાર કરે, ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવે ભાઈ, તૈયાર માણે બાળકો મજા આવી જાય ને. તો શિયાળને દરરોજ તૈયાર મળતું હતું. આ જંગલનો રાજા સિંહ છે એ શિકાર કરે અને પોતાને જોતું પોતે ખાઈ લેતો અને બાકી બધું શિયાળ ખાઈ લેતો, કેમ કે એને તૈયાર મળતું હતું. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય એટલે તૈયાર મળતું હોય તો સૌ કોઈને મજા આવે. સિંહ ગરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ ન હતી. હવે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ શક્તિ છે એ થોડી ઓછી થતી જાય. હવે સિંહ છે એની ઉંમર વધતી ગઈ એટલે એમ ગરડો થઈ ગયો, એટલે એમાં જે શિકાર કરવાની તાકાત હતી એ થોડી ઓછી થઈ ગઈ. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા, કેમ કે સિંહમાં શિકાર કરવાની તાકાત ન હતી એટલે એ કોઈ શિકાર કરતો ન હતો. અને શિયાળભાઈને તો આદત થઈ ગઈ હતી તૈયાર મળે તો ખાવ, કેમ કે એને મહેનત કરતા આવડતી ન હતી. બાળ દોસ્તો આમાંથી આપણે શીખવા મળે છે કે ક્યારે આપણે તૈયાર ખાવ નહીં, આપણે હંમેશા જાત મહેનત કરીને જ લેવું. ક્યારેક આપણે તૈયાર મળી જાય તો પણ આપણે એ જાણવું જોઈએ કે કેમ ને કેવી રીતે થાય છે, જેથી કરીને આગળ આપણે મદદરૂપ થઈ શકીએ. હવે એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સંસલો આવતો હતો. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડી વાર મરવાનું નાટક કરો તો સંસલાનો શિકાર કરી શકાય. જો શિયાળભાઈ કેવી ચાલાકી વાપરી કે હવે આપણે ભૂખ તો લાગી છે, કાંઈક તો જમવા જોશે, આપણે શિકાર કરવા તો જઈ નહીં શકીએ. હવે એ શું યુક્તિ કરે છે એ જોઈએ. હવે મરવાનું નાટક કરો તો સંસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માની ને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો, જેમ કે આંખો બંધ, પગ સીધા અને એવી રીતે ટટ્ટર બેસી રહ્યો કે જાણે કે સિંહ મરી ગયો છે. શિયાળ તો ખોટે ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય એટલે એ નાટક કરવા લાગ્યો. એ ખોટું ખોટું રડવા લાગ્યો અને એના ઉપર પાંદડા નાખવા લાગ્યો. એટલે સંસલાએ આવીને પૂછ્યું કે આ શું કરો છો શિયાળભાઈ, દેખાતું નથી, સિંહ રાજા મરી ગયા છે, તું પણ અહીં આવ અને રાજાજીને ડાકવામાં મને મદદ કર. એટલે ઘણીવાર આપણે પણ આવી જ રીતે કરતા હોઈએ છીએ, ખરું ને બાળ મિત્રો? એટલે અહીંયા જુઓ કેવી ચાલાકી વાપરે છે શિયાળભાઈ અને સંસલાને શું કહે છે કે મને મદદ કર, આ સિંહ છે એ જંગલના રાજા કહેવાય, એ મરી ગયા છે તો તું મને ડાકવામાં મદદ કર. સંસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એ વાત તો નથી. હવે સંસલાભાઈ એને ચાલાકીને પારખી જાય છે કે ચતુર હોય છે કે આમ તો શિયાળભાઈ આપણે મદદ માંગે
એટલે માણસ મરી જાય એમાં જીવ ના હોય તો શરીર કેવું થઈ જાય, ટટાર એટલે કે અપડ થઈ જાય, એટલે એ અપડ થઈ ગયું છે, પણ એ મરી જાય ત્યારે એનું શરીર અપડ થઈ જાય, પણ એની પૂંછડી હલ્દી હોય છે. જો સિંહ રાજાની પૂંછડી તો જરાય હલ્દી નથી, ખોટું ખોટું સુતેલા સિંહ આ વાત સાંભળી એટલે એને તરત જ પૂંછડી હલાવી, કેમ કે સિપાઈ તો નાટક કરતા હતા, એ બધું સાંભળતા હતા, એને એમ થયું કે પૂંછડી હલાવ તો જે સિયાળ સસલાભાઈ છે એ જાણી જાય કે હું મરેલો છું. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગી ગયો, કેમ કે સિંહભાઈએ પૂંછડી હલાવી એટલે એને ખબર પડી ગઈ કે સિંહભાઈ જીવતા છે, સાંભળે છે, એટલે આ નાટક કરે છે, એટલે સસલાભાઈ તો ત્યાંથી ભાગી નીકળી છે. સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવાની રાહ જોતા બેઠા રહ્યા. હવે બાળ મિત્રો જુઓ કે આપણે જ્યારે ભૂખ લાગી હોય કે કોઈ કાર્ય કરવું હોય તો કોઈના આશરે લેશું જોઈએ નહીં, આપણે જાતે મહેનત કરવી જોઈએ. આપણે આવી યુક્તિ કરી અને કોઈ કાર્ય કરી એનાથી કે આપણે કાંઈ કામ કરવું જોઈએ, આપણે મહેનત કરવી જોઈએ એવું આપણે આ સિંહભાઈને સિંહ સાહેબની પૂછવાથી આપણે શીખ મળે છે. હવે આપણે આગળ જોઈએ કે આ વાર્તામાંથી જે શબ્દ યાદ રહ્યા હોય તે શબ્દ બોલો. હવે આમાં તો મેન તો સિંહ શિયાળ અને સંસ્કૃત એમની વાર્તા છે, પણ જો આપણે આ પાઠમાંથી ઘણા બધા શબ્દોનો મહાવરો કરવાનો છે જેથી કરીને આપણે સરળતાથી લખી શકીએ. હવે પાઠના આધારે મેં અહીંયા ઘણા બધા શબ્દો લખ્યા છે, જંગલ, સિંહ, શિકાર, શિયાળ, શક્તિ, ભૂખ્યા, સંસ્કૃત, પાંદડા, પૂછ્યું, રાજાજી, દુઃખી, અકળ, શરીર, ભૂલ, પૂછડી, સુતેલા, સાંભળી, વાગ્યો અને ફસાવા. હવે આ શબ્દોનો આપણે મહાવરો કરવાનો છે જેથી તમે ઘરે તમારી બુક ખોલી અને તમારી નોટબુકમાં તમને શબ્દો લાગે છે, આજે મેં લખ્યા છે આ શબ્દો, 15-20 શબ્દો તમારી નોટબુકમાં લખજો જેથી કરીને તમને રસવાઓ ભેદભાવના જે તમારી ભૂલ થતી હોય એ ન થાય. તમે હમણાંથી જો આટલી મહેનત કરશો તો મોટા થઈને તમારી બધી જોડણીની ભૂલો સુધરી જશે. હવે શિયાળ અને સંસ્કૃત જે બોલ્યા હોય એમની જેમ અવાજ કાઢી બોલો. હવે આમાં કેટલાક વાક્યો છે એ તમારે બોલવાના છે, કેમ કે વાર્તાનો હાવભાવ એના વાક્ય પરથી આપણે સમજાય છે. હવે સૌથી હોશિયાર કોણ લાગે છે? કોણ લાગે બાળ મિત્રો? આપણી વાર્તા તો સાંભળી, સિંહ, શિયાળ અને સંસ્કૃત. હવે સિંહ અને શિયાળ તો બે એક સાથે કામ કરતા હતા અને સંસ્લાને ફસાવા માંગતા હતા, તો સંસ્કૃત છે એનું નાટકને સમજી ગયો, એને કેવી યુક્તિ શોધી, કેવો વિચાર કરીને એ એમાંથી બહાર નીકળી ગયા. એટલે ચતુર કોણ કહેવાય સૌથી હોશિયાર? સંસ્લા. તમારે કોના જેવું થવું ગમે છે? તો આપણે તો જો તાકાતવાન થવું હોય તો સિંહ જેવું, આળસુ થવું હોય તો શિયાળ જેવું, અને બુદ્ધિશાળી થવું હોય તો સંસ્લા જેવું. એ તો હવે તમારે જોવાનું છે. આ દોસ્તો હવે આગળ આપણે જોઈએ. હવે અહીંયા કેટલાક વાક્યો આપેલા છે પાઠના આધારે, આપણે ખાલી હા કે ના લખવાનું છે. હવે શિયાળ જંગલનો રાજા છે, સાચું તો કે ના? જંગલનો રાજા કોણ છે? સિંહ છે. તો આપણે પાઠની સામે ખાલી હા કે ના લખવાનું છે, એટલે સમજતા જજો અને હા કે ના લખતા જજો. જે સામે મોક્ષ આપેલું છે બાળકો અહીંયા તમારે ખાલી લખવાનું છે, એટલે શિયાળ જંગલનો રાજા છે તો કે ના? શિયાળ શિકાર કરીને ખાય છે તો આ વાર્તામાં તો એને કોણ આપે છે? સિંહભાઈ આપે છે, તો કે આ વાક્ય ના? સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી, સાચું, કેમ કે સિંહ જ્યારે ગરડો થઈ જાય છે ત્યારે એનામાં તાકાત હોતી નથી, એટલે એ શિકાર કરવા જઈ શકતો નથી, ત્યારે મને બહુ જ ભૂખ લાગી છે, એટલે કે હા. શિયાળ સંસ્લાને મળવા જાય છે તો કે ના? સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે તો કે ના? એવું ન હતું. સંસ્કૃત સિંહને જોઈને ભાગી જાય છે તો કે ના? એમ ભાગી શકતો નથી.
મરી ગયા છે કે નહીં? શિયાળ સિંહની પૂંછડી હલાવે છે તો કે ના, સિંહભાઈ ખૂબ જ સંસલાભાઈની વાત સાંભળીને પૂંછડી હલાવે છે. સિંહ અને શિયાળ સંસલાને ખાઈ જાય છે તો કે ના, એવું હોતું નથી. હવે વાક્ય પૂરા કરીને બોલો. હવે આ પાઠમાં વાક્યો આપેલા છે, આપણે તો વાંચતા જ ખબર પડી જશે. એક મોટો ખાલી જગ્યા હતો, સ્વતો જંગલ હતો. સિંહ બહુ જ ભૂખ્યો હતો. શિયાળે જોયું